નમસ્કાર દોસ્તો, એસપી મીડિયામાં તમારું હાર્દિક સ્વાગત છે. સુરતમાં નેશનલ હાઈવે પર એક દારૂડા દ્વારા ધમાલ મચાવવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં સામે આવ્યું છે કે એક યુવક નશામાં ધૂત થઈને લોકોની કાર પર ચડી જતા જોવા મળ્યો છે. તેમ છતાં અંતે લોકોએ તેને માર મારીને તેને પોલીસના હવાલે કરી દીધો હતો. નશામાં ધૂત યુવક હાઈવે પર ઉભો રહીને લોકોના વાહન રોકતો હતો અને પછી કાર પર ચડી ધમાલ કરવા લાગતો હતો. આ સિવાય તેના દ્વારા કેટલીક કારને નુકસાન પણ પહોંચાડવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ પણ થઈ રહ્યો છે, જેમાં તમે જોઈ શકો છો કે યુવક કાર પર ચડી જાય છે અને બાદમાં કારના કાચ તેમજ વાઇપર તોડવાનો પ્રયાસ કરે છે. જ્યારે યુવકના ત્રાસના કારણે ત્યાં ટ્રાફિક જામ પણ થયેલો જોવા મળ્યો હતો અને વાહન ચાલકો સતત હોર્ન મારી તેને ખસેડવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તેમ છતાં તે ગાડીની સામે હાઈવે પર સૂઈ જતો હતો અને ગાડીના કાર તોડવાનો પ્રયત્ન કરતો રહ્યો હતો. યુવક એકલો જોવા મળ્યો હતો, તેની સાથે કોઈ જોવા મળ્યું ન હતું. તેને શું કારણસર આ પ્રકારનું વર્તન કર્યું છે તે હજી સુધી કોઈને સમજાવ્યું નથી. દારૂ પીધેલા યુવકના તોફાનના કારણે ટ્રાફિક જામ પણ થઈ જવાનો કારણે લોકોને ભારે મુશ્કેલી થઈ હતી. તે ક્યારેક વાહનોની સામેથી દૂર થઈ જતો હતો તો ક્યારેક અન્ય વાહનોને ફરીથી રોકી લેતો હતો, પરંતુ ઝડપી દોરી રહેલા વાહનોની સામે હાઈવે ઉપર ઊભા રહી જવામાં તેને જરા પણ ભય લાગતો ન હતો. તો બસ આ તો અને વિડીયો, ફરી મળીશું નવા વિડીયો સાથે.